ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ વધીશું. પ્રકરણ એકના ઉદાહરણ નંબર 1.2 ને બરાબર ધ્યાનથી જોઈએ. જુઓ, રકમને બોચિંગથી પકડવાની. આપણે જુઓ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રકમ આ મુજબ છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, કેટલા સમયે? દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વીજભાર થવા માટે લાગતો, એટલે કે કેટલો સમય લાગશે અથવા તો લાગતો સમય કેટલો? તો જુઓ, તો આને સમજીએ પહેલાં. ટુકડે ટુકડે બિસ્મિલ્લા સુબાનલ્લા, અહીં આગળ શું કીધેલું? પ્રથમ એક પદાર્થ, તો પહેલાં એક પદાર્થ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે આપણને કોઈ ના રોકે, ના પદાર્થ નંબર 1 કહી દઈએ. તો કોણ છે કે પહેલો પદાર્થ? ઓકે, બાજુમાં આપણે શું કરવાનું? બીજો એક પદાર્થ લેવાનો, એટલે કે ઈઠે. તો કોણ છે કે હું? આ બીજો પદાર્થ. ચલો, એ આ બીજો પદાર્થ. ઓકે, હવે રકમ જો બરાબર સમજીને આગળ વાંચો. તો દર સેકન્ડ, એટલે માની લો કે આને આપણે કોઈ કેબલ થ્રુ જોઈન્ટ કરેલો હોય અથવા એકબીજાના સંપર્કમાં લાગે, જેથી હરેક પ્રત્યેક દરેક સેકન્ડ, એટલે કે અહીંયાથી આ પદાર્થમાંથી આ પદાર્થમાં, એટલે કે પહેલા પદાર્થમાંથી પ્રથમ પદાર્થમાંથી દ્વિતીય પદાર્થમાં કેટલા સમયમાં? તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય? તો રકમ મુજબ ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10^9 ઇલેક્ટ્રોન. ઓકે, તો આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય ત્યારે બીજા પદાર્થ ઉપર કુલ 1 કુલમ વીજભાર, એટલે કે બીજા પદાર્થ પરનો વીજભાર ક્યુ બરાબર કેટલો? 1 કુલમ. અને એ 1 કુલમ થવા માટે લાગતો સમય ટી બરાબર, વોટ ટાઈમ ઇઝ ઇટ? બરાબર ધ્યાન આપજો, બોચિંગથી પકડવાનું, સૂત્ર મૂકવાનું નથી. તો આ કહેશે 1 મિનિટ. તમે આ દાખલો ગણશો કઈ રીતે? કારણ કે સમય આધારિત સૂત્ર, તો કે 1 મિનિટ શાંતિ રાખો, આપણે આને પહેલાં આ બાજુ લાવો. ક્યુ બરાબર એવું કોઈ સૂત્ર ખરું કે જેની અંદર આપણે એની વાપર્યું હોય કે હા, જે એન એટલે ટી સમયમાં ટ્રાન્સફર થતા, એટલે 1 સેકન્ડમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10^9. તો માની લો કે ટી સમયમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એન કેટલી? ફરીથી કહું, અહીંયા આપણે એક ત્રિરાશિ વિચારી લઈએ. સમય જે 1 સેકન્ડ આપેલો હોય તો અહીં આગળ 10^9 ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10^9 થાય. કેટલી થાય? 10^9. તો ટી સમયમાં પસાર થતા, એટલે કે અહીંયાથી ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આ તરત ત્રિરાશિ કહેશે કે અહીંયા તમારો 10^9 ઇલેક્ટ્રોન ઇન્ટુ ટી. આ કિંમતને સમીકરણ ક્યુ બરાબર એનીમાં પધરાવતો, એટલે કે મૂકતો. જોજો મિત્રો, માટે હવે હું કહી શકું કે ક્યુ બરાબર એન, તમે એન નથી રહ્યા પણ 10^9 ઇન્ટુ ટી બની ગયા ઇન્ટુ ઈ, જે એની કિંમત આપણે મિત્રો જાણીએ છીએ 1.6 × 10^-19. ક્યુની કિંમત એટલે એને 1 કુલમ કરો. અરે વાહ, તો ટી જ બાકી રહ્યો. માટે આંટીને એટલે કે આ ટીને, આંટીને નહીં, આ ટીને જો કરતા કરીએ તો ક્યુ એમને એમ રહેશે. આપણે અહીં આગળ ટી એમને એમ રાખો, બાકીનું આ બાજુ લઈ જાઓ, એટલે કે 10^9 ઇન્ટુ અહીંયા શું થશે? ઈ. ચલો, અવશ્ય બધી કિંમતો મૂકી દઈએ, એટલે આ કહે છે આપણી કિંમત બસ 1 કુલમ હતી, એની જગ્યાએ છે 10^9 એમને એમ મૂકી દો. અને 10^9 મૂક્યા પછી અહીંયા એની કિંમત મૂકવાની થાય, એટલે કે 1.6 × 10^-19. એનો મતલબ કે 1/1.6 × 10^9 મિત્રો જુઓ તો કેટલી થાય? તો -19, આ +9, 10^-10. અને હવે જુઓ, આનો જો ગુણોત્તર કરીશું આપણે તો ઉપર જશે, એટલે શું થશે? આ ઉપર લઈ જાઓ, એટલે કે 10^2 ઉપર +10 થશે, વધ્યું 1/1.6, જેનો ગુણોત્તર થશે 0.625. આટલા સેકન્ડ થયા. જો અહીંયા થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો આને આપણે એમ લખી દઈએ કે 6.25 1 પોઈન્ટ કાપી દઈએ, તો 10^9 સેકન્ડ. ઓકે, ચલો આ સમય તો સેકન્ડમાં. હવે આપણે સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય,
बराबर, तो एक वर्ष बराबर, हवे आपणे सेकंडमां रूपांतरित करवू पड़शे पहला तो, तो एक वर्ष एटले मैं भी आपणे 365 दिवसनी वात करीए छीए, 365 दिवस थाय भाई, आमां दिवसमां नहीं, अमारे तो क्या जवू हो सेकंडमां, कशो वांधो नहीं, पर डे एटले के एक दिवसना कलाक लीए तो केटला 24 कलाक, तो अहीं कलाकमां रूपांतरित ना भाई अमारे तो सेकंडमां जोईए, तो एक कलाकनी सीधे सीधी सेकंड कही दीए तो केटली थशे 3600। अने आम आपणे अहीं सुधी आवी गया, माटे टी बराबर जे आपणे लखवानुं એમાં આપણે એક કામ કરીએ, સેકન્ડ કરતાં કરી દઈએ, એક કામ કરો ટીની વાત પછી કરીએ, માટે આના ઉપરથી કહી શકું એક સેકન્ડ બરાબર 1/365 × 24 × 3600 વર્ષ, આ બધું ઉઠાઈને આ બાજુ ફેંકી દીધું બરાબર। હવે જુઓ આ બધી જ કિંમત સેકન્ડમાંથી વર્ષમાં કરવા માટે ઉઠાઈને અહીંયા ફેંકી દઈએ, બધું ઉલાડીને અહીંયા ફેંકી દઈએ, રામાયણ જોયું છે જેમ રામ રાવણને ઉઠાઈ ગયા હતા ને એ જ રીતે સીતારામને ઉઠાઈ ગઈ હતી, એવા લોચા જો દાખલામાં થઈ ગયા તો જવાબ કંઈ જુદો જ આવશે। હવે આના આપણે અહીંયાથી અહીંયા આવ્યા ત્યાંથી આ બાજુ મૂક તો આપણો સરસ મજાનો જવાબ પ્રાપ્ત થશે ટી બરાબર, આપણો જવાબ શું તો 6 × 5 × 10⁻⁹, વેરી ફાઇન। હવે અહીંયા સેકન્ડ સેકન્ડ નથી રહ્યા, એના વર્ષમાં રૂપાંતરિત કરવા છે તો અહીંયા આગળ લખવું પડશે 3 × 6 × 5 × 2 × 4 × 3 × 6 × 0 × 0, અને જવાબ થઈ ગયો વર્ષમાં જે ગુણોત્તર તમે આ બધું સાદું રૂપ આપશો એટલે ટી બરાબર તમારો જવાબ લગભગ લમસમ એપ્રોક્સિમેટ અંદાજિત આશરે સરેરાશ 101 મિનિટ મારે જોવું પડશે આ ગુણોત્તર, એટલે આપણે કેલ્સીમાં જઈએ તો આ ગુણોત્તર કરતાં અંદાજે તમને કિંમત મળશે 199.98 વર્ષ, ઓકે, જેને લગભગ આપણે કેટલા કહી શકીએ 200 વર્ષ। અને આમ આ પ્રથમ પદાર્થમાંથી આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા અહીં આગળ બીજા પદાર્થ પર 1 કુલમ વીજભાર થવા માટે લાગતો સમય, એટલે આપણો જવાબ થશે લગભગ 200 વર્ષ, ઓકે।